પારડી માજી મહોલ્લા પોસ્ટ ઓફિસ સામે આવેલ રાજ એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં રહેતા એક રહીશ અને એપાર્ટમેન્ટના અન્ય રહીશો વચ્ચે છેલ્લા લાંબા સમયથી મેન્ટેનન્સ ખર્ચ ચૂકવવા બાબતે અનેક વખત તકરાર ચાલી હતી, જેમાં એપાર્ટમેન્ટ દ્વારા સંચાલન કરનાર રહીશોએ મેન્ટેનન્સના બાકી પડતા ફ્લેટ હોલ્ડર શોભનાબેન કોસંબિયા, જેઓને બિલ્ડિંગમાં દુકાનો તેમજ ફ્લેટ સંબંધીઓ પાસે મેન્ટેનન્સના પૈસા માંગતા બિલ્ડિંગના પ્રમુખ ભારતીબેન સાથે તેમજ બિલ્ડિંગના અન્ય ફ્લેટ હોલ્ડર જોડે તકરાર કરીને દાદાગીરી કરીને પાણીનો બગાડ કર્યો હોવાનું તેમજ મેન્ટેનન્સના પૈસા દંડ સાથે ચૂકવવાનું જણાવતા વારંવાર ઝઘડાના કારણે ગત રોજ પારડી પોલીસ મથકે પહોંચ્યો હતો, જ્યાં પીએસઆઈ એએસ છૈયા સાથે બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવવામાં આવ્યું હતું, જેમાં દંડ વગર પૈસા ચૂકવવાનું અને ફરી વખત તકરાર ન થાય અને રેગ્યુલર મેન્ટેનન્સ ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પોલીસ મથકે બિલ્ડિંગના ઉપપ્રમુખ માયાબેન શર્મા, અશોકભાઈ કંસારા, જતીન મજબૂદાર હાજર રહ્યા હતા અને સામે પક્ષે શોભનાબેન અને તેમના ભાઈ આશીષ સાથે પોલીસ મથકે આવ્યા હતા, જ્યાં તકરાર વધતા શોભનાબેનને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને મામલા બંને વચ્ચે બાદમાં સમાધાન થયું હતું. એટલે એ લોકોને મેં બતાવ્યું દસ્તાવેજમાં ઉલ્લેખ હતો મારો, એટલે કે દસ્તાવેજ ખોટો છે. મેં લોકોને બતાવ્યું એક મહિના સુધી એ લોકોએ કોઈ કાર્યવાહી નહીં કરી. તો મેં કીધું બોર્ડ ઓફ નોમિનીસમાં જાઉં છું, તો બોર્ડ ઓફ નોમિનીસમાં ગઈ તે લોકો લાસો પહેલી કંસારાએ મારું મેન્ટેનન્સ લેવાનું બંધ કર્યું ને મને એના ઘરે બી નહીં ઉભી રહેવા દે અને પેલા વેગે નહીં ઉભા રહેવા દે ને મને હેરાન કરી ચાલુ કે. એટલે મેં મની ઓર્ડર કર્યા, તે લોકો મની ઓર્ડર પણ નથી લેતા પૈસાથી, મને નથી બી પૈસા નથી. કેટલા પૈસા બાકી ભરવાનું બધા? 9 મહિનાના એ લોકો મારી પાસે ભાગે તમે રોકડા પતે એટલે 3 મહિને થોડો આપવાનો રહે છે. મેં તો 8 મહિને લોકોને મોકલાવી હોય, એ લોકો નહીં લીધા, તો મને દર પાછું આવ્યું મારી પાસે. આજે તમે કઈ આવ્યા પોલીસ સ્ટેશન પર? આવી આજે 6 દિવસ થઈ ગયા પોલીસ સ્ટેશન પર આવી. જીએસટીમાં અરજી આવી હતી, કોઈ નિકાલ નહીં આવ્યો. અમૃત પટેલનો રિપોર્ટ, પારડી.